हेलो स्टूडेंट्स, वेलकम टू LBS स्टैंडर्ड 5th सब्जेक्ट गुजराती चैप्टर नंबर 3। हूँ पतंगियू मारा पिल्लू। तो आपणे वार्ता भणी गया। हवे आजे 35 नंबर पेज ओपन करो। एनी उपर फर्स्ट तमने अहीं खरा खोटा आपेला छे, तो आप आ खरा खोटा आ वाँचो वाक्य अने खरुं छे के खोटू ए रीते लखो। पछी एनी पछी तमने कौंसमां अहीं विकल्प आपेला छे के तम वाँचो, शोधो अने विचारो लखो। तो तमने आ वाक्य वाँचो तो शू थाय, त्यारे तमने शू थाय, कौंसमांथी विकल्प पसंद करी खाली जग्या। जेम के पांखो चालू होय अने कबूतर ओरडामां आवी जाय तो तमने शू थाय, चिंता थाय ने, एवी ज रीतना आ बधा वाक्यो वाँची अने अहींयाथी कौंसमांथी एनो आंसर लखवानो छे, केवू थाय एम। एनी पछी अहींया प्रश्नोना उत्तर पूछ्या छे। फर्स्ट छे, लीमड़ाना पान पर काणा केम थया हता? लीली लीली अने ઝીણી ઈયળોએ પાંદડા ખાધેલા એટલે। બીજું છે, ઈવા કેમ ઉદાસ થઈ ગઈ? લીમડા પરથી પતંગિયા ઉડી ગયા એટલે। ત્રીજું છે, ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા પડી કેમ ના ગયા? કેમકે ઈંડા પાંદડાને બરાબર ચોંટેલા હતા તેથી। ચોથું છે, દ્વિજ અને ઈવા ક્યારે ક્યારે પિલ્લુને સંભાળ લેતા? સવાર, સાંજ અને નિશાળેથી આવતા જતા પિલ્લુની સંભાળ લેતા। પછી છે પાંચું, દ્વિજ અને ઈવા ફાટી આંખે શું જોઈ રહ્યા? ખોખામાં રહેલો કોસેટો થોડી વારે તૂટ્યો અને તેમાંથી જીવડું નીકળ્યું, તેની પાંખો ચોંટેલી હતી, હળવેથી પાંખો ખંખેરી પિલ્લું હવે પતંગિયું બની ગયું હતું, એ જોઈને બંનેની આંખો ફાટી ગઈ। એવી રીતે તમારે પાછળ જોઈને, વાર્તામાં જોઈને આન્સર લખવાનો છે। એની પછી આપેલા વાક્ય પરથી પ્રશ્નોના જવાબ લખો। તો અહીંયા તમને પ્રશ્નો પૂછ્યા છે, અહીંયા એક અ છે, બીજી સવારે ઉઠતા વેત બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા, તો બંને એટલે કેટલા વ્યક્તિ? બે। મીઠા લીમડા પાસે કોણ પહોંચ્યું? દ્વિજ અને ઈવા। આ બધા પ્રશ્નો તમારે આવી રીતે આન્સર લખવાના છે, જોઈ લો। બમાં પણ એવી રીતે જ પૂછેલું છે, આ બધાને આવી રીતે આન્સર લખવાના છે। પછી છે, ઈયળ, કોસેટો, પતંગિયા વિશે પાઠમાં આવતા બે બે વાક્યો શોધીને લખો। તો આ રીતે તમે મેં લખ્યા છે અને પાઠમાં આવ્યા છે, તમારે ચોપડીમાંથી જે વાર્તા છે એમાં જોવાનું છે, ઓકે? ને ઈયળ, કોસેટો અને પતંગિયા વિશે બે બે વાક્યો લખવાના છે। એની પછી યોગ્ય રીતે જોડકા જોડો। તો આ જોડકા જોડેલા છે કલર પ્રમાણે, કેવો કલર હોય। એની પછી પતંગિયું કેવી રીતે બને, પતંગિયું કેવી રીતે બને એ તો આપણે અહીંયા જોયું, પતંગિયું ઈંડા હોય, પછી ઈયળ, ઈયળમાંથી કોસેટો, કોસેટોમાંથી પતંગિયું। એની પછીના 38 પર, પેજ નંબર 38 પર, વાર્તા પ્રમાણે વાક્યોને ક્રમમાં ગોઠવો। તો એ તો આપણે આગળ શીખી ગયા, એવી રીતે વાર્તા પ્રમાણે આ વાક્યો તમારે ક્રમમાં ગોઠવવાના છે, ઓકે? બાળકો આવજો।